તમારી નુકસાની ના પૈસા મારા માં તોડ તોડી નાખે પૈસા આપો છું પૈસા મારા જીવની જોખમ છે મને જવા દે મારા જીવ જોખમ માં છે આ નુકસાની ના પૈસા ભરતા ભરતા મારો જીવ જોખમ માં આવી જશે ગરીબ માણસ છું બાપા ડેપોઝિટ વગર માલ વેચું આપે છે તો મારો જીવ કઈ રીતે પૈસા આપો છું પૈસા એક કામ કર આ ગજે રાખી લે બતાવ સોનાનું છે જોવા દે હા આના જે પૈસા બચશે હાલવા ક્યાં તને એ એ એ શેટ બાકી બચેલા પૈસા હાલવા ક્યાં જાઓ શેઠ જાઓ તમે આરામથી જાઓ હવે તમને કોઈ મારવા આવશે ને તો આ સરો તની ચંપા જેને જીવતો નહીં છોડે આ સારું હો 200 ની નુકસાની કરાવે ને 2000 નો માલ દઈ જાય એની બુનને પૈણે જો આ કા દિવસ આવો એક કે મળ્યો તો મજા આવી જાય હવે જોઉં છું કોણ આવે છે કોણ છે કોણ આય આય અરે પેલો કહેતો તો ઘડિયાળ વાળો કેની પાછળ કોક પડ્યું છે એનો જીવ લેવા અહીં તો કાળું કૂતું એ ન દેખાતું એનો તો અમે એક તૂટેલો છે એવું તોડી લેવાનું હતું ચાલો સારું થયું શેઠ તો બચી ગયો અરે ઘડિયાળ વાળા ભાઈસાબ શું થયું બચી ધીરજ રાખો મિસ્ટર અજય ખૂનીને પકડી પાડવા માટે હું પૂરી કોશિશ કરીશ પણ તમે મને કોઈ એવી કડી તરફ આંગળી ચીંધી શકો છો કે જે કડી મને તમારા મોટાભાઈના ખૂની સુધી પહોંચાડી શકે હા જે દિવસે બદમાશો મારા મોટા ભાઈને ઉપાડી ગયા એના એક દિવસ પહેલા એમના જન્મ દિવસે મેં એમને એક સોનાનું ઘડિયાળ ભેટ આપ્યું હતું જે એમના હાથમાં અત્યારે નથી થેન્ક યુ મિસ્ટર અજય કુમાર ધીરજ રાખો અહીં આવજો છોકરી જી ભાઈ સાહેબ બોલ તારું નામ શું છે ચરોતરની ચંપા ચરોતરની ચંપા જી જિલ્લા ચરોતરની નામ ચંપા આ મૂળ તો અમે ચરોતરના પણ બાપુજી ગુજરી ગયા ને એ પછી અહીંયા આવીને વસી ગયા એ તો બધું ઠીક છે પણ તું મને હવે વિગતવાર સમજાવ કે બનાવ શું બન્યો હતો થયું એવું ને ભાઈસાબ કે હું મારા કાચના વાસણોનો ટોપલો લઈને વેપલો કરવા જાતી હતી ત્યાં મરી ગયેલા ભાઈસાબ સામેથી દોડતા આવ્યા ના આમ જોઉં ના તેમ જોઉં સીધા મારી જોડે અથડા ના હું આમ પડી ને વાસણો બીજી તરફ એકો એક વાસણ તૂટી ગયા ભાઈસાબ ને આ ભાઈસાબ તો ભાગી ગયા ભાઈસાબ હું એ ચરોતરની ચંપા છું એમ કઈ છોડું એની બુનને પડે દોડી એમની પાછળ ને પકડી પડ્યા મેં કહ્યું પૈસા મારી નુકસાનીના પૈસા હાલો તો એમને તરત જ પોતાનો જો ઘડિયાળની વાત કહીશ તો ઘડિયાળ આપી દેવી પડશે શું કામ આલું મારી નુકસાનીની વસૂલી છે તો કેમ અટકી ગઈ જ્યારે આ ભૈસાબને પકડી પાડ્યા ને ત્યારે એમને કહ્યું કે એમનો જીવ જોખમમાં છે હા હા પછી પછી એની બુનને પૈણે આ કેવી રીતે ભૂલી ગઈ ભૈસાબ આ ભૈસાબ ગયા ને એ પછી એક ઠૂઠો અથડાયો મારી જોડે ઠૂઠો અથડાયો હા ઠૂઠો એનો હા ડાબો ઠૂઠો હતો એના ઉપર એને લોખંડની ટોપી પહેરી હતી ભૈસાબ મને લાગે છે નક્કી આ કામ ઠૂઠાનું જ છે એ દેખાવે કેવો હતો દેખાવે ભૈસાબ અંધારું તો એટલું હતું ને કે એનું મોડું બોડું તો ના દેખાવું એમની ઘડિયાળ વિશે તું કઈ જાણે છે ઘડિયાળ ના ભૈસાબ મને કઈ નથી ખબર એની બુનને પહેલે પેલો કદાચ ઠૂઠો લઈ ગયો હશે ઠીક છે તું જઈ શકે છે ભૈસાબ એક વાત કહું આમ તો હું ખૂનીને પકડી પાડવાની પૂરી કોશિશ કરીશ પણ કે એડવાન્સ મળશે કે એટલે કે આ જે 3 લાખ રૂપિયા છે ને એમાંથી જો 300 રૂપિયા પણ મળી જાય તો 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 ખેરી ભાઈસાહેબ હારે લઈ લઈશું 3 લાખ રૂપિયા ચલો એ ચિડિયા આઈ જા મોટી બેન આઈ કે આઈ એક લાખ મોટી બેન આઈ કે કે એક લાખ હા ભાઈસાહેબ લઈ છું આ તારી બિસ્કિટ મોટી બેન આ લે પાણી
કાશ. અચ્છા બોલ આશા, હું તારા માટે શું લાવી રહી છું? બોલો. ચૂપ. બોલ. કઈ તો લાવી જોઈશ ને, તું ખાલી હાથે થોડી આવે છે કદી આ ઘરમાં. અચ્છા બતાવું છું શું લઈ છું. આ જો આ લાકડી, ઘંટડી પણ છે જ બકા. આ જો, ગમી તને? પણ તું છે તો મને આ લાકડીની શી જરૂર છે મોટી બેન? મોટી થઈ ગઈ છે તો પણ મોટી મોટી વાતો કરવા લાગી છે. ચંપા. હમ માં, માં આજે દવા બરોબર લીધી કે નહીં? લીધી બેટા. ટીણિયા શું કહે છે? હા મોટી બેન. બેટા, તું અમારા બધા માટે આવી કાળી મજૂરી કરે છે એ જોઈને મારી આંતરડી કકડે છે બેટા. અરે માં, ઘરમાં આવતા આટલો પ્રેમ આટલી હુફ મળતા હોય ને તો કાળી મજૂરી એ મંજૂર છે મને. એય મોટી બેન, મને રોડની જેમ મારતા કહેને? હા. અરે આજે તું તને સાચી વાત સંભળાવું. ચાલ ઉપર આવ, ઉપર આવ. આશા બેસ, બેસ. તું પણ બેસ. માં, આજે તું છે ને એની બુનને પહેણે 3 લાખ ની લોટરી મારા હાથમાં આવતા આવતા છટકી ગઈ. કે લોટરી લીધી? અરે ગધેડા, લોટરી લીધી નહોતી પણ રસ્તે જતા હાથમાં આવી આવીને છટકી ગઈ. ખબર છે માં, આજે રસ્તામાં એક શેઠિયાનું ખૂન થયું. ખૂની ભાગતા ભાગતા મારી સાથે અથડાયો પણ અંધારું એટલું હતું કે એનું મોડું જ ના દેખાવું. એની બુનને પહેણે એનું મોડું શું હતું માં? 3 લાખ ની લોટરી હતી. ના ના, ખબરદાર, જો આવા લફરામાં પડી છો તો હું ખૂનીઓનો શું ભરોસો? આગ લાગે એવા પૈસા ને નથી જોઈતા આપણને એવા પૈસા. હા મોટી બેન, નથી જોઈતા એવા પૈસા. હા ફોસી છો તમે લોકો તો. હા હા, જેવા છીએ એવા છીએ. ચાલ હાથ મોડું ધોઈ લે ને ખાઈ લે. ચાલ ભાઈ ઉઠ. હા જા, ચાલો છોકરા જમવા. ચાલો જો. કેટલી મજા પડત ને? હું તો પમ પમ ગાડી લે, એક કોરડો ભઈને બિસ્કિટ લે, ને કોરડો ભઈને ચોકલેટ લે. અલે અલે, આ વેકલ પેટો છે. 3 લાખ રૂપિયા મળે તો પાઈ પાઈ ખર્ચી ને માની માટે દવા દારૂ કરીએ જેથી માં એકદમ સાજી થઈ જાય. અરે બેટા, હવે મારે સાજા થઈને શું કામ છે? હવે તો તેડું આવે એની જ રાહ જોઉં છું. પૈસા હોય તો સૌથી પહેલા તારી આંખોનો ઈલાજ કરીએ. અરે માં, હું બેઠી છું પછી ફિકર શેની કરે છે? તું જોજે તો ખરી, આશાની આંખનું ઓપરેશન પણ થઈ જશે, તું સાજી પણ થઈ જઈશ, પછી અમે તને ખવડાવી પીવડાવીને ટૂન ટૂન જેવી જાડી કરી દઈશું અને ટીનુ તને ગાડીમાં બેસાડીને દર્શન કરવા લઈ જશે. કેમ ટીનુ ચન્ના? પણ મુઠી બેન, એ 3 લાખ વાળો ખૂની કોણ હતો? એની બુનને પહેણે એ જ ખબર નથી. મોટું તો હતો કોણ?